મિત્રો, આજે કચ્છ એક્સપ્રેસ અને લખીરો બંને ફિલ્મ રિલીઝ થઈ તેના 4 દિવસ થઈ ગયા છે. તો કચ્છ એક્સપ્રેસ અને લખીરોની સાથે સાથે 2022ની જે સુપર ડુપર હિટ ફિલ્મો હતી, નાડી દોષ હતી, કહેવતલાલ પરિવાર હતી, ઓમંગલમ સિંગલમ હતી, તો આ બધી ફિલ્મોના 4થા દિવસના કલેક્શનનો શું હાલ હતો, 4થા દિવસે કેટલું કલેક્શન આવેલું, 4 દિવસનું ટોટલ કલેક્શન કેટલું હતું, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો ડિટેલમાં વિડીયો તમારે જો જોવો હોય, ડિટેલમાં ઇન્ફોર્મેશન જોવી હોય તો છેલ્લે સુધી વિડીયોને જોઈ લેજો. હવે 4થા દિવસનું કલેક્શન કચ્છ એક્સપ્રેસ અને લકીરોનું તો મેં તમને જણાવી દીધું છે આગળના વિડીયોમાં, છતાં તમને હું કહી દઉં છું, લકીરો ફિલ્મનું 4થા દિવસનું કલેક્શન 5 લાખ રૂપિયા આવ્યું છે અને એનું 4 દિવસનું ટોટલ કલેક્શન 36 લાખ રૂપિયા થાય છે. અને કચ્છ એક્સપ્રેસનું 4થા દિવસનું કલેક્શન 18 લાખ રૂપિયા આવ્યું છે અને એનું ટોટલ કલેક્શન 4 દિવસનું 1 કરોડ અને 33 લાખ રૂપિયા થાય છે. હવે વાત છે ઓમંગલમ સિંગલમની. ઓમંગલમ સિંગલમનું 4થા દિવસનું કલેક્શન કચ્છ એક્સપ્રેસ કરતાં ઓછું હતું. ઓમંગલમ સિંગલમનું 4થા દિવસનું કલેક્શન ફક્ત 12 લાખ રૂપિયા હતું અને એનું 4 દિવસનું ટોટલ કલેક્શન 1 કરોડ અને 5 લાખ રૂપિયા હતું. એટલે કચ્છ એક્સપ્રેસ ઓમંગલમ સિંગલમ કરતાં આગળ થઈ ગઈ છે. હવે વાત આવે છે ફક્ત મહિલાઓ માટે. એનું 4થા દિવસનું કલેક્શન 52 લાખ રૂપિયા હતું અને 5 દિવસનું ટોટલ કલેક્શન ફક્ત મહિલાઓ માટેનું 5 કરોડ અને 19 લાખ રૂપિયા હતું. પછી નાડી દોષ ફિલ્મની વાત કરીએ તો એનું 4થા દિવસનું કલેક્શન 48 લાખ રૂપિયા હતું અને નાડી દોષનું ટોટલ કલેક્શન 4 દિવસનું 3 કરોડ અને 28 લાખ રૂપિયા હતું. પછી વાત છે કહેવતલાલ પરિવારની. તો કહેવતલાલ પરિવારનું 4થા દિવસનું કલેક્શન 44 લાખ રૂપિયા હતું અને 4 દિવસનું ટોટલ કલેક્શન કહેવતલાલ પરિવારનું 2 કરોડ અને 75 લાખ રૂપિયા હતું. એટલે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જે છે એ કલેક્શનના મામલે હજી રેકોર્ડ બનાવેલો જ છે. 4 દિવસનું કલેક્શન સૌથી વધારે ફક્ત મહિલાઓનું હતું અને 4 દિવસનું ટોટલ કલેક્શન એ પણ સૌથી વધારે ફક્ત મહિલાઓ માટે ફિલ્મનું હતું. તો આ રિપોર્ટ હતો સુપર ડુપર હિટ ફિલ્મો જે છે એનો અને 2023માં નવી રિલીઝ થયેલી ફિલ્મ ગુજરાતી એનો 4થા દિવસનો કલેક્શનનો. ધન્યવાદ.